જામનગર પોલીસની ગુનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી જાણે માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. એક હત્યાનો ભેદ માંડમાંડ ઉકેલાય છે ત્યાં તો બીજી હત્યાનો બનાવ પોલીસને દોડતો કરી દે છે. રક્ષાબંધનને દિવસે શંકર ટેકરીમાં હત્યા, ખંભાળિયા ગેટ નજીક તબીબના બંગલામાં થયેલ હત્યા અને ચોરી નાદેડી નજીક દલિત યુવકની હત્યા, તો બર્ધન ચોકમાં થયેલ હત્યાનો ભેદ ખુલવાનું હજુ તો તાજું જ છે, તો ફરી એક વધુ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે જામનગર ઠેબા ચોકડી નજીક ધનિષ રેસિડન્સી પાસે આવેલ વાડી વિસ્તારમાં લક્ષ્મીબેન પટેલ નામના વૃદ્ધાની ચોરીના ઈરાદે હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ હત્યા નિપજાવી વાડી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શરદ સિંદલ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ FSL અને ડોગ સ્કોડની મદદથી વૃદ્ધાના હત્યારાને શોધી કાઢવાના પ્રયત્નો પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક 65 વર્ષના બેન છે એમની, લક્ષ્મીબેન, અને એમના દીકરા છે ત્યાં રહેતા હતા. અને બંને જણા રાતના દરમિયાનમાં ઘરમાં સૂતા હતા. તે દરમિયાનમાં કોઈ ગરફોડ કરવાના ઈરાદે ત્યાં અંદર માણસો પ્રવેશ કર્યા હતા, અને તે દરમિયાનમાં તેમના હાથમાં કંઈક છરી જેવું કે હથિયાર વગેરે હતું, જેથી એમના દીકરા બીજા રૂમની અંદર જતા રહ્યા અને આ માજીને ખેંચીને બહાર લઈ ગયેલા હતા અને બૂમો પાડવામાં આવેલી. અને સવારમાં આ જે બેન છે એમની એક ડેડ બોડી મળેલ છે, અને હાલમાં અમે તપાસ પણ ચાલુ છે, અને એક અત્યારે હાલમાં FSL પણ ત્યાં અમે મોકલેલ છે. FSL આવી ગઈ છે, ડોગ સ્કોડ આવી ગયા છે, એ રીતે તપાસ ચાલુ છે. અને ખાસ કરીને ગરફોડ કરવાના ઈરાદેથી જ કોઈ આ કૃત્ય કરેલું હોવાનું ચોક્કસ અનુમાન છે.